हेलो फ्रेंड्स, जय अंबे। मित्रों, આજના સેશનમાં આપણે વાત કરવાના છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે HGPV વિશે। એની અંદર આપણે જોવાના છે કે HGPV કોને કહેવામાં આવશે, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કોને કહેવામાં આવે છે અને કયા કારણોસર હ્યુમન જીનોમ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, કયા કારણો જવાબદાર છે કે જેના કારણે આપણે એને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે, એના વિશે જોવાના છે। તો DNAમાં જોવા મળતા શું જોવાના છે કે DNAમાં જોવા મળતા બેઝ નો અનુક્રમ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિશ્ચિત કરે છે। આપણે અહીં જોઈએ કે DNAમાં જોવા મળતું શું જોવાના છે કે DNAમાં જોવા મળતા બેઝ નો અનુક્રમ જે કંઈ પણ બેઝનો અનુક્રમ એટલે કે ATGC આપણે જોવા મળે છે એ કયા ક્રમ પર છે એ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિશ્ચિત કરે છે। અનુક્રમ એ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિશ્ચિત કરે છે। આ જે માહિતી છે એ માહિતી શું કરશે અને એમ કહી શકાય કે કોઈ પણ સજીવની આનુવંશિકતાની ભાત તેના DNAમાં જોવા મળતા એની અનુક્રમો દ્વારા નિશ્ચિત થાય છે। અહીં આપણે યાદ રાખવું કે DNAમાં જોવા મળતા બેઝનો અનુક્રમ કે કયા ક્રમ પર એડેનિન છે, કયા ક્રમ પર ગ્વાનિન છે, કયા ક્રમ પર સાયટોસિન છે, કયા ક્રમ પર આપણે બીજું શું ATGC, બીજું કોણ થાઇમિન આવેલો છે, એ કયા ક્રમ પર આવેલા છે એ શું કરશે તો કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી કે ભાઈ એનો આનુવંશિકતાની માહિતી કઈ છે એ કોણ દર્શાવે છે તો DNAમાં જોવા મળતો બેઝનો અનુક્રમ। યાદ રાખવાનું છે કે બેઝના અનુક્રમ દ્વારા શું નિશ્ચિત થશે તો આનુવંશિકતાની માહિતી નિશ્ચિત થાય છે। એટલે આપણે એના અર્થમાં આપણે શું કહી શકીએ કે કોઈ પણ સજીવનો આનુવંશિકતાની ભાત તેના DNAમાં જોવા મળતા અનુક્રમો દ્વારા, કે આ DNAમાં જોવા મળતો આ બેઝનો અનુક્રમ છે એના પરથી સજીવની આનુવંશિકતાની ભાત મળી આવે છે। આ જે કંઈ ભાત છે એ જોવા માટે આપણને કોણ હેલ્પફુલ કરેલું છે, કોણે આને શોધી કાઢેલું છે તો જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકના વિકાસથી કોઈ પણ DNAમાં ખંડનું અલગીકરણ કે ક્લોનિંગ કરી શકાય છે। જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકના વિકાસથી આપણે શું કરી શકીએ તો કોઈ પણ DNAમાં શું જોવાનું છે તો કોઈ પણ DNAના ખંડનું શું કરી શકીએ તો અલગીકરણ એટલે કે જુદા કરી શકીએ છે કે ક્લોનિંગ કરી શકીએ છે। ક્લોનિંગ અથવા તો અલગીકરણ કરવા માટે આપણને કોના તો જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકને મદદથી આપણે DNAના ખંડનું શું કરી શકીએ કાં તો એને અલગીકરણ કરી શકીએ અથવા તો એનું ક્લોનિંગ કરી શકીએ છીએ। આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની શરૂઆત ક્યારે થયેલી તો 1919માં શું થયેલું તો શરૂઆત થયેલી। ત્યારબાદ આપણે એની પૂર્ણાહુતિ ક્યારે થઈ છે તો 2013માં પૂર્ણ થયો આ પ્રોજેક્ટ। અને આ જે પ્રોજેક્ટ છે કેટલા વર્ષ સુધી ચાલ્યો તો 13 વર્ષીય પ્રોજેક્ટ। શરૂઆત ક્યારે થઈ 1919માં શરૂઆત થઈ 2030માં એની પૂર્ણાહુતિ થઈ। આવી રીતે આ પ્રોજેક્ટ કેટલા વર્ષ સુધી કામ કર્યું તો 13 વર્ષીય પ્રોજેક્ટ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ। જે US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી જે આ પ્રોજેક્ટની અંદર ભાગ લેતા ડિપાર્ટમેન્ટ કોણ છે તો US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને બીજા કોણ છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા સંચાલન પામેલ છે।
આજે કંઈ પણ આપણે કીધું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એનું સંચાલન કોના દ્વારા કરવામાં આવ્યું, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું સંચાલન બે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવ્યું છે. ધ વેલકમ ટ્રસ્ટના મુખ્ય ભાગીદારી બની અને જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ જેવા દેશોએ પ્રોજેક્ટના શરૂઆતના વર્ષોમાં મહત્વનો ભાગ બન્યો છે. કયા? તો ધ વેલકમ શું છે? તો એક પ્રકારનો ટ્રસ્ટ છે, એના મુખ્ય ભાગીદારી બની, ટ્રસ્ટના મુખ્ય ભાગીદારી બની કોણે? તો ચાર જે દેશો છે, જે કયા કયા? તો જાપાન, જર્મની, ચીન અને ફ્રાન્સ. જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ, આ ચાર પ્રકારના દેશો છે, એ દેશોએ પ્રોજેક્ટના શરૂઆતમાં શું કરેલું છે? તો મહત્વનું યોગદાન આપ્યું. પ્રોજેક્ટના ની શરૂઆતમાં મહત્વનું યોગદાન આપ્યું, બરાબર? કોણે? તો ધ વેલકમ ટ્રસ્ટના મુખ્ય ભાગીદારી અને બીજું કોણ? તો જાપાન, જર્મની, ચીન અને ફ્રાન્સ, આ ચાર દેશો ભેગા મળીને શું કર્યું? તો જે કંઈ પણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી એ શરૂઆતમાં એમણે મહત્વનું કામ કર્યું હતું. ત્યારબાદ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? એચજીપીનો ઉદ્દેશ, તો એચજીપીનો ઉદ્દેશ મુખ્ય કે એનો હેતુ શું છે, એ શાના માટે આને શોધવામાં આવેલો છે? તો મનુષ્યના જીનોમમાં સંપૂર્ણ ડીએનએ ક્રમની ઓળખ કરવાનો છે. મનુષ્યના, આપણે શું વાત કરીએ છે, તો માણસ છે એ મનુષ્યના જીનોમમાં સંપૂર્ણ વાત કરતા છે, તો એનો ઉદ્દેશ જોતા છે, તો મનુષ્યના જીનોમમાં સંપૂર્ણ ડીએનએ ના ક્રમની ઓળખ કરવાનો, સંપૂર્ણ ડીએનએ ના ક્રમની ઓળખ મુખ્ય ઉદ્દેશ શું છે? તો મનુષ્યના જીનોમમાં જે સંપૂર્ણ ડીએનએ આવેલો છે એનો ક્રમ કયો છે એને ઓળખી કાઢવા માટે એ શું કરશે? તો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો એ મુખ્ય હેતુ એનો એ છે. આજે હેતુ એને સ્પષ્ટ કરવા માટે, એટલે હેતુને સાકાર કરવા માટે શું? તો બે પરિબળો કયા છે? ફર્સ્ટ નંબર પર વાત કરીએ તો જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિક, જેના દ્વારા શું કરવામાં આવ્યું? તો જે કંઈ પણ આપણે આગળ પણ કીધું કે ડીએનએ ના ખંડનું અલગીકરણને ક્લોનિંગ કરી શકાય છે, તો ડીએનએ ના કોઈ પણ ખંડનું, ડીએનએ ના કોઈ પણ ખંડનું અલગીકરણ અને બીજું કોણ કે ક્લોનિંગ, આ બંને પ્રક્રિયા શું થાય? તો શક્ય બન્યું છે, ક્લોનિંગ શક્ય બન્યું. ક્યાં? જીનેટિક એન્જિનિયરિંગ છે તો એની હેલ્પની મદદથી ડીએનએના કોઈ પણ ખંડ હોય તો તેને છૂટા પાડી શકાય અને એનું ક્લોનિંગ કરી શકાય છે. અનુક્રમને નિશ્ચિત કરવા માટેની સરળ અને ઝડપી પદ્ધતિનો વિકાસ બીજું શું છે? તો અનુક્રમને નિશ્ચિત કરવા માટે શું લેવાના છે? તો માટેની સરળ અને ઝડપી પદ્ધતિનો વિકાસ કરવામાં આવેલો છે. આ બંને પરિબળોની મદદથી આજે એચજીપીનો ઉદ્દેશ છે, હેતુ છે એને સિદ્ધ કરવામાં આવ્યો છે. તો આ થઈ ગયો આપણી એચજીપીની માહિતી કે ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ એ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિશ્ચિત કરે છે. એની મદદથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સજીવની આનુવંશિકતાની ભાત તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમને નિશ્ચિત કરે છે. ત્યારબાદ જીનેટિક એન્જિનિયરિંગના ટેકનિકના વિકાસથી કોઈ પણ ડીએનએના ખંડનું અલગીકરણ કે ક્લોનિંગ કરી શકાય છે અને અલગ પણ કરી શકાય કે એનું ક્લોન પણ બનાવી શકાય છે. આ પ્રોજેક્ટની શરૂઆત 1990માં થઈ, ત્યારબાદ 2013માં એની પૂર્ણાહુતિ થઈ. આ 13 વર્ષીય 13 જે યર છે એ આ પ્રોજેક્ટ કરવા માટે ગયા હતા.
જેમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા એનું સંચાલન કરવામાં આવ્યું હતું. ધ વેલકમ ટ્રસ્ટના મુખ્ય ભાગીદારી બની જાપાન, જર્મની, ચીન, ફ્રાન્સ જેવા દેશોએ પ્રોજેક્ટની શરૂઆતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. એજીપીનો મુખ્ય ઉદ્દેશ, મુખ્ય હેતુ શું છે? તો મનુષ્યના જીનોમમાં સંપૂર્ણ ડીએનએના ક્રમની ઓળખ. આજે કંઈ પણ ઉદ્દેશ છે તેને સિદ્ધ કરવા માટે બે પરિબળો જવાબદાર છે. એ બે પરિબળો કયા છે? તો જેનેટિક એન્જિનિયરિંગ ટેકનિક, જેના દ્વારા જે આપણા ડીએનએ છે એના કોઈ પણ ખંડનું અલગીકરણ કે ક્લોનિંગ શક્ય બન્યું. ત્યારબાદ અનુક્રમને નિશ્ચિત કરવા માટેની સરળ અને ઝડપી પદ્ધતિનો વિકાસ થયો. આપણો બીજો ક્વેશ્ચન છે કે કયા કારણસર એજીપીને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે? તો તેના વિશે જોઈએ. એજીપીને મેગા પ્રોજેક્ટ કહેવા પાછળનું કારણ શું છે? તો મનુષ્યના જીનોમમાં લગભગ 3×10^9 બેઝ પેર જોવા મળે છે. શું વાત કરવાના છે? તો મનુષ્યના જીનોમમાં શું જોવા મળશે? તો લગભગ 3×10^9 બેઝ પેર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો જો અનુક્રમ જાણવા માટે બેઝ પેર દીઠ કેટલા $3 નો ખર્ચ થાય, તો જો અનુક્રમ જાણવા માટે આપણને બેઝ પેર દીઠ $3 નો ખર્ચ થાય, તો આપણે ફક્ત એક બેઝ પેરનો જાણવી હોય તો તેના માટેનો ખર્ચ કેટલો છે? તો $3 છે. તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ કરાતી રકમ કેટલી થાય? લગભગ $9 મિલિયન. તો સંપૂર્ણ આપણે શું જોવાના છે? સંપૂર્ણ પ્રોજેક્ટ એટલે કે સંપૂર્ણ બેઝ પેર પ્રોજેક્ટ પર ખર્ચ કરાતી રકમ કેટલી થશે? તો એ લગભગ $9 મિલિયન. લગભગ $9 મિલિયન. એક બેઝ પેર માટે $3, તો આખા જે બેઝ પેર છે, બધી બેઝ પેર છે, 3×10^9 બેઝ પેર, એને જાણવા માટે આપણને $9 મિલિયન જેટલો ખર્ચ થતો જોઈ શકાય. પ્રાપ્ત અનુક્રમને ટાઈપ કરી અક્ષરોની જેમ જો પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે, તો પુસ્તકના પેજમાં આપણે કહીએ તો એક પેજમાં આપણે 1000 અક્ષર જેવા હોય, તો આ પ્રકારે કેટલા? તો 1000 પેજ વાળો પુસ્તક જોઈએ. અને આ જો આખી જે કંઈ પણ માનવ કોષની ડીએનએની માહિતી જો ભેગી કરવી હોય, તો એના માટે આપણને કેટલા? 3300 જેટલા પુસ્તકની જરૂરિયાત પડે છે. પ્રાપ્ત અનુક્રમને ટાઈપ કરી અક્ષરોની જેમ આપણે શું કરવાના છે? જે બી અનુક્રમ પ્રાપ્ત થાય એને જો અક્ષરોની જેમ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવે, આપણે શું કરવાનું છે? એનું પુસ્તક બનવાનું છે. અને પ્રત્યેક પેજમાં જો એક પેજમાં આપણે વાત કરીએ અને પ્રત્યેક પેજમાં જો 1000 અક્ષર હોય, કેટલા અક્ષર હોવાના છે? 1000 જેટલા અક્ષર હોય, તો તે પ્રકારે 1000 પેજ વાળું, તો તે પ્રકારે કેટલા પેજ વાળું? 1000 પેજ વાળું આપણને શું જોઈશે? તો પુસ્તક હોય, પુસ્તક જોઈએ. તે આપણે શું જોવાના છે? કે એક માનવ કોષની ડીએનએ ની માહિતી ભેગી કરવા, તો તે એક માનવ કોષની ડીએનએ ની માહિતી ભેગી કરવા આપણને કેટલા પુસ્તકની જરૂરિયાત રહેશે? તો 3300 પુસ્તકની જરૂર પડે.
3300 પુસ્તકની જરૂર પડે છે. કે જો આપણે શું કીધું કે જે બી અનુક્રમ છે એને આપણે ટાઈપ કરીને એને અક્ષરની જેમ પુસ્તક બનાવવાના છે, તો એક પેજમાં આપણને 1000 અક્ષર રહે, તો એટલા માટે આપણે આખું જે માહિતી જો ભેગી કરવી હોય તો કેટલા 1000 પેજ વાળું પુસ્તક બનાવવું પડે. અને જો પૂરેપૂરા જો માનવકોષના ડીએનએ ની માહિતી ભેગી કરવી હોય તો આપણે શું કરવું પડે, 3300 જેટલા પુસ્તક, 3300 જેટલા પુસ્તકની જરૂરિયાત રહેલી છે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ અને ઝડપી સંગ્રહણ આપણે શું જોવાના છે. આ પ્રકારે આપણે આજે કઈ પણ આપણે સંખ્યા છે એ કેવી છે, તો મોટી સંખ્યાના આંકડાઓની પ્રાપ્તિ મળે છે. મોટી સંખ્યાના આંકડાઓની ઘણી મોટી સંખ્યામાં આપણને આંકડાઓ પ્રાપ્ત થાય છે, એના માટે આપણને શું જોઈશે, તો ઝડપી સંગણક કે ઝડપી ગણી શકે એવા સંગણક, એટલે શું, તો ઝડપથી ગણતરી કરી શકે એવા સાધન. જરૂર પડશે જેનાથી આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે, જેનાથી આંકડાઓનો શું થશે, તો સંગ્રહ થાય છે, ત્યારબાદ વિશ્લેષણ કરી શકાય, એને છૂટા પાડી શકાય છે, અને બીજું કોણ, પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે. પાછો એનો ઉપયોગ કરવો હોય તો એવા ઉપયોગમાં પણ સહાયતા મળે, મદદરૂપ થાય. ત્યારબાદ જોવાના છે કે HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી જીવ વિજ્ઞાનમાં આપણે કહીએ કે જીવ વિજ્ઞાનમાં એક નવા સેનો તો ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ બની, ક્ષેત્રમાં ઝડપથી શું થયું, તો વિસ્તાર સંભવ બની શક્યો, સંભવ બન્યો, જેને શું નામ આપવાના છે આપણે, બાયો ઇન્ફોર્મેટિક્સ. આજે SGPમાં આજે મોટી સંખ્યાની જે કંઈ પણ આપણી સંગ્રહ કરવાની, વિશ્લેષણ કરવાની અને પુનઃ ઉપયોગ કરવાની આપણે જે કંઈ પણ સંગણક જોયું, એ સંગણક એટલે કે ગણવાના સાધનની જરૂરિયાત પડી, એ SGPમાં જીવ વિજ્ઞાનના એક નવા ક્ષેત્રનો વિકાસ થયો, વિસ્તાર બન્યો, જેને આપણે શું નામ આપવાના, બાયો ઇન્ફોર્મેટિક્સ. તો આ જે કારણો છે એના મતલબ એના કારણે જે SGP છે એને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર ઝડપથી જોઈ લે કે મનુષ્યના જીનોમમાં લગભગ 3×10⁹ બેઝ પેર જોવા મળે છે. આપણે જો બેઝ પેર જાણવી હોય, એનો ક્રમ જાણવો હોય, તો એક બેઝ પેર જાણવા માટે $3, તો જો આખી જે કંઈ પણ સંપૂર્ણ પ્રોજેક્ટ એટલે કે પૂરેપૂરી જો માહિતી મેળવવી હોય, એટલે કે 3×10⁹ બેઝ પેર જો જાણવી હોય, તો આપણને $9 મિલિયન જેટલી રકમ આપણને જોઈએ. આ અનુક્રમો છે એને જો આપણે પ્રાપ્ત કરી લો, કયો ક્રમ કયા નંબર પર છે એને જો આપણે અક્ષરની જેમ જો ટાઈપ કરીને બુક બનાવી હોય, તો શું જોઈએ, તો એના માટે આપણને 1000 પેજ આપણને જોઈએ. પ્રત્યેક પેજમાં કેટલા અક્ષરો જોઈશે, તો 1000 અક્ષર હોય, એક પેજમાં 1000 અક્ષર રહે એવા 1000 પેજ જોઈએ છે. ત્યારબાદ જો આપણે આખા માનવ કોષની ડીએનએ ની માહિતી જો ભેગી કરવી હોય, 1000 અક્ષર એક પેજમાં, 1000 પેજ વાળું પુસ્તક જોઈએ, અને જો પૂરેપૂરી માહિતી જો ભેગી કરવી હોય, તો 3300 જેટલા પુસ્તકની જરૂરિયાત રહેલી છે. આ પ્રકારે જો મોટી સંખ્યા હોય એવા આંકડાઓની પ્રાપ્તિ માટે આપણને શું જોઈએ, ઝડપથી એને ગણી શકે એવા સાધનની જરૂર પડે, જેનાથી આપણે આંકડાનો સંગ્રહ કરી શકીએ, એને છૂટા પાડી શકીએ એટલે કે વિશ્લેષણ કરી શકીએ, એનો પાછો ઉપયોગ કરવામાં આપણને સહાયતા મળે છે. આજે SGPમાં જે કંઈ પણ SGP દ્વારા શું થશે, તો જીવ વિજ્ઞાનના એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ બની શક્યો, જેને આપણે કયા નામથી ઓળખવાના, બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ થઈ ગયું આપણા હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશેની માહિતી અને કયા કારણોસર એને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે એના માટેની માહિતી. નેક્સ્ટ ટોપિકમાં આપણે હવે પછીના નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ ટોપિકની વાત કરીશું, જેમાં આપણે એના મહત્વના લક્ષ્યાંકો એટલે કે SGPના મહત્વના લક્ષ્યાંકો કયા કયા છે, એના
શું શું આગળ એના વિશેની ઇન્ફોર્મેશન છે એ આપણે મેળવીશું. થેન્ક યુ.